નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે નમન સમીકરણને લગતા કેટલાક એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કર્યા છે. નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીએ સાંદ્રતા કોષ, જેને આપણે કોન્સન્ટ્રેશન સેલ તરીકે આપણે ઓળખીએ છીએ. તો સાંદ્રતા કોષ એટલે શું? કે બંને વિદ્યુત ધ્રુવો સમાન હોય પરંતુ વિદ્યુત વિભાજનના દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય એવા કોષને આપણે સાંદ્રતા કોષ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે ફર્સ્ટ આપણે એની ડેફિનેશન અહીંયા આપણે લખીએ. વિદ્યુત વિભાજનના બંને વિદ્યુત ધ્રુવો સરખા હોય પરંતુ દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય તેવા કોષને સાંદ્રતા કોષ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડેફિનેશન લખીએ છીએ કે વિદ્યુત કોષના બંને વિદ્યુત ધ્રુવો સમાન હોય પરંતુ વિદ્યુત વિભાજનના દ્રાવણની સાંદ્રતા જુદી જુદી હોય એવા કોષને આપણે સાંદ્રતા કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો સાંદ્રતા કોષની અંદર સાંદ્ર દ્રાવણના આયનો મંદ દ્રાવણ તરફ ગતિ કરતા હોય છે. સાંદ્રતા કોષની અંદર સાંદ્ર દ્રાવણના આયનો જે છે એ મંદ દ્રાવણ તરફ ગતિ કરતા હોવાથી એવા કોષને પણ અહીંયા આપણે સાંદ્રતા કોષ તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે વિદ્યુત કોષના બંને વિદ્યુત ધ્રુવો સરખા હોય એટલે કે સમાન હોય પરંતુ એમના વિદ્યુત વિભાજનની દ્રાવણની જે સાંદ્રતા છે એ જુદી જુદી હોય એવા કોષને અહીંયા આપણે કોન્સન્ટ્રેશન સેલ એટલે કે સાંદ્રતા કોષ તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ, એક અહીં આપણે કોષ રચના અહીં આપણે લખીએ છીએ સીયુ સોલિડ અર્ધ કોષ સીયુ ટુ પ્લસ, કે જેની આપણને સાંદ્રતા આપણને આપી છે સી વન છે. ચાર સેતુ સીયુ ટુ પ્લસ કે જેની સાંદ્રતા એ આપણને સી ટુ આપી છે અને સીયુ સોલિડ. તો એ આપણે ચાર સેતુ એ આપણે દર્શાવ્યો છે એટલે કે એક અર્ધ કોષ અને બે અર્ધ કોષ છે એટલે કે બે અર્ધ કોષ છે. તો બંને વિદ્યુત ધ્રુવો જે છે બંને વિદ્યુત ધ્રુવો એ આપણે કોપર વિદ્યુત ધ્રુવ તરીકે લીધેલા છે એટલે કે બંને વિદ્યુત ધ્રુવ જે છે એ સમાન છે પરંતુ એના દ્રાવણની જે સાંદ્રતા છે એ જુદી જુદી છે. એકની સાંદ્રતા સી વન છે તો બીજા દ્રાવણની સાંદ્રતા સી ટુ છે. એવા કોષને આપણે સાંદ્રતા કોષ તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કે બંને વિદ્યુત ધ્રુવો જો સમાન હોય પરંતુ એમના દ્રાવણની સાંદ્રતા જે છે એ જુદી જુદી હોય એવા કોષને આપણે કોન્સન્ટ્રેશન સેલ તરીકે ઓળખવામાં આવે છે. તો એના માટે આપણે ઇક્વેશન આપણે લખીએ સાંદ્રતા કોષ માટે E cell is equal to inode cell minus 0.059 upon n log C1 upon C2 સાંદ્રતા. તો એ આપણે સાંદ્રતા કોષ માટે આપણે ઇક્વેશન લખ્યું છે કે E cell is equal to inode cell minus 0.059 upon n log C1 divided by C2 એટલે કે n1 divided by cathode, જેમ નર્નર્સ ઇક્વેશન આપણે ડિરાઇવ કર્યું છે એજ પ્રમાણે છે. પરંતુ સાંદ્રતા કોષની અંદર E0 સેલની જે વેલ્યુ છે એ 0 વોલ્ટ લેવામાં આવે છે. E0 સેલની જે વેલ્યુ છે એ આપણે 0 સ્વીકારવામાં આવે છે. અહીં આપણે વાત કરીએ કે E0 સેલની જે વેલ્યુ જે છે અહીં આપણે 0 કેમ લેવામાં આવે છે, કારણ કે બંને વિદ્યુત ધ્રુવો જે છે અહીં આપણે સમાન લીધેલા છે.
બંને વિદ્યુત ધ્રુવો કેવા લીધેલા છે સમાન લીધેલા છે એટલે કે એમના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ બંનેના વેલ્યુ જે છે સમાન હશે પરંતુ એના જે ચિહ્નો છે એ વિરુદ્ધ હોય છે એટલે કે એક પ્લસ હશે તો એક માઇનસ હોય છે એટલા માટે સરવાળો જે છે શૂન્ય થાય છે તેથી અહીં આપણે સાંદ્રતા કોષની અંદર અહીં આપણે E0 સેલની વેલ્યુ અહીં આપણે 0 સ્વીકારવામાં આવે છે તો અહીં આપણે ઇક્વેશન અહીં આપણે લખી શકીએ E cell is equal to 0 માઇનસ 0.0 59 upon n log c1 સાંદ્રતા divide by c2 સાંદ્રતા તો અહીં આપણે આ જે છે એ આપણે સાંદ્રતા કોષ માટેનું અહીં આપણે ઇક્વેશન અહીં આપણે લખી શકીએ છે કે જેની અંદર અહીં આપણે E0 સેલ અહીં આપણે 0 વોલ્ટ અહીં આપણે લઈએ છીએ કારણ કે બંને વિદ્યુત ધ્રુવો જે છે એ સમાન છે એમના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ બંને સમાન હોય છે એટલે કે એક ધન હશે તો બીજું ઋણ હશે ઓક્સિડેશન પોટેન્શિયલ ફોર એક્ઝામ્પલ તરીકે ધન હોય તો રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ એ આપણને ઋણ મળશે તો ટોટલ નેટ રિએક્શન જે છે આપણને શૂન્ય થાય છે એટલા માટે સાંદ્રતા કોષની અંદર એ આપણે E0 સેલની વેલ્યુ એ આપણે 0 વોલ્ટ સ્વીકારવામાં આવે છે તો એ આપણે ના એક્ઝામ્પલ એ આપણે કેલ્ક્યુલેટ એ આપણે કરીએ ફર્સ્ટ એક્ઝામ્પલ ની અંદર એ આપણે વાત કરીએ એજી પ્લસ એજી અર્ધકોષનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વેલ્યુ 0.80 વોલ્ટ છે તો 298 કેલ્વિન તાપમાને કોષનો પોટેન્શિયલ ઈ સેલ ગણો અહીં આપણને કોષ પ્રક્રિયા આપણને આપી છે એજી સોલિડ એજી પ્લસ કે જેની સાંદ્રતા એ આપણને આપી છે 0.25 મોલર ક્ષાર સેતુ એજી પ્લસ કે જેની સાંદ્રતા એ આપણને આપી છે 0.75 મોલર અને એજી સોલિડ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક્ઝામ્પલ ની અંદર એ આપણને આપેલું છે કે એજી પ્લસ એજી અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ 0.80 છે તો એ આપણે કોષ પોટેન્શિયલ ઇસેલ અહીં આપણે ગણવો છે અહીં આપણને સેલ રિએક્શન આપણને આપી છે તો બંને વિદ્યુત ધ્રુવો સમાન છે અને એમની સાંદ્રતા જે છે જુદી જુદી છે તો એની માટે અહીં આપણે સાંદ્રતા કોષ માટે અહીં આપણે ઇક્વેશન અહીં આપણે પુટ આઉટ કરીએ તો ઇસેલ ઇઝ ઇક્વલ ટુ ઇનોડ સેલ માઇનસ 0.059 અપોન એન લોગ C1 સાંદ્રતા ડિવાઇડ બાય C2 સાંદ્રતા આપણે કોષ પોટેન્શિયલ ઇસેલ અહીં આપણે કેલ્ક્યુલેટ કરવો છે તો સાંદ્રતા કોષની અંદર E0 સેલની વેલ્યુ આપણે 0 સ્વીકારવામાં આવે છે તો 0 માઇનસ 0.059 વેર n ઇઝ ઇક્વલ ટુ એ આપણને નંબર ઓફ ઇલેક્ટ્રોન અહીંયા આપણને 1 છે ઓકે તો વેર n ઇઝ ઇક્વલ ટુ 1 અહીંયા આપણે પુટ આઉટ કરીએ લોગ C1 સાંદ્રતા એ આપણને આપી છે 0.25 અને C2 સાંદ્રતા એ આપણને આપી છે 0.75 મોલર છે તો ધેરફોર માઇનસ 0.059 લોગ 1/3 થશે તો ધેરફોર માઇનસ 0.059 લોગ 1 માઇનસ લોગ 3 થશે આ ડિવાઇડેશનમાં જે છે અપર જશે એટલે કે માઇનસમાં થશે તો ધેરફોર માઇનસ 0.059
log 1 is equal to 0 થશે તો log 3 ની વેલ્યુ એ આપણને આપી છે -0.4771 થાય છે તો ધેરફોર અહીંયા આપણે ઈસેલી આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છે કે ઈસેલ ઇઝ ઇક્વલ ટુ 0.0282 વોલ્ટ તો કુસ પોટેન્શિયલ અહીંયા આપણે કેલ્ક્યુલેટ અહીંયા આપણે કરી શકીએ છે નેક્સ્ટ અહીંયા આપણે એક્ઝામ્પલ ની અંદર અહીંયા આપણે વાત કરીએ CU સોલિડ CU2 પ્લસ કે જેની સાંદ્રતા એ આપણને આપી છે 0.1 મોલર ક્ષાર સેતુ CU2 પ્લસ કે જેની સાંદ્રતા એ આપણને આપી છે 1 મોલર અને CU સોલિડ તો 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને કોષનો પોટેન્શિયલ ગણો આપણે ઈસેલ એ આપણે કેલ્ક્યુલેટ કરવું છે વિદ્યાર્થી મિત્રો તો બંને વિદ્યુતધ્રુવો સમાન આપેલા છે એમની સાંદ્રતા એ આપણે જુદી જુદી આપી છે તો એ આપણે સાંદ્રતા કોષ માટે એ આપણે ઇક્વેશન પુટ આઉટ કરીએ ઈસેલ ઇઝ ઇક્વલ ટુ ઇનોડ સેલ માઇનસ 0.059 અપોન n log c1 upon c2 સાંદ્રતા વેર n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન અહીં આપણે 2 આપેલા છે તો n ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે 2 પુટ આઉટ થશે સાંદ્રતા કોષની અંદર અહીં આપણે e0 સેલ ની વેલ્યુ અહીં આપણે 0 લઈએ છે તો ધેરફોર 0 માઇનસ 0.059 વેર n ઇઝ ઇક્વલ ટુ 2 log c1 સાંદ્રતા અહીં આપણને આપી છે 0.1 અને c2 સાંદ્રતા અહીં આપણને આપી છે 1 તો ધેરફોર માઇનસ આનો અહીં આપણને આન્સર મળે છે 0.0295 log 0.1 થશે તો ધેરફોર માઇનસ 0.0295 log 0.1 કે જેનો આન્સર અહીં આપણને મળે છે log -1 તો ધેરફોર અહીં આપણે ઈસેલ અહીં આપણે કેલ્ક્યુલેટ અહીં આપણે કરી શકીએ છીએ કે ઈસેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ થશે તો 0.0295 વોલ્ટ અહીં આપણે આન્સર અહીં આપણે કલેક્ટ કરી શકીએ છીએ નેક્સ્ટ એક્ઝામ્પલ ની અંદર અહીં આપણે વાત કરીએ સેન્ડવિચ આપણે એક્ઝામ્પલ અહીં આપણે લઈએ છીએ એક્ઝામ્પલ નંબર 3 ZnSO4 કે જેની સાંદ્રતા અહીં આપણને આપી છે 0.05 મોલર ક્ષાર સેતુ ZnSO4 કે જેની સાંદ્રતા છે 0.5 મોલર અને Zn સોલિડ તો 298 કેલ્વિન તાપમાને કોષનો પોટેન્શિયલ અહીં આપણે કેલ્ક્યુલેટ અહીં આપણે કરવો છે તો સાંદ્રતા કોષ માટે અહીં આપણે ઇક્વેશન અહીં આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઇનોડ સેલ માઇનસ 0.059 અપોન એન લોગ C1 સાંદ્રતા ડિવાઇડ બાય C2 સાંદ્રતા તો ધેરફોર n ઇઝ ઇક્વલ ટુ એ આપણને 2 છે તો ઈ નોડ સેલ કે જેની વેલ્યુ 0 છે તો 0.059 વેર n ઇઝ ઇક્વલ ટુ 2 log c1 સાંદ્રતા એ આપણને આપી છે 0.05 c2 એ આપણને આપી છે 0.5 ઓકે તો એ આપણે આનો આન્સર એ આપણને મળે છે 0.0295 log આનું ડિવાઇડેશન એ આપણને મળે છે 0.1 તો ધેરફોર માઇનસ 0.0295 log 0.1 નો આન્સર અહીં આપણને મળે છે -1 તો ધેરફોર ઈસેલ અહીં આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ 0.0295 વોલ્ટ
तो विद्यार्थी मित्रों ये आपने सांद्रता कोष अने एनी रिलेटेड ये आपने कितना एग्जांपल ये आपने कैलकुलेट करे आचे नेक्स्ट टॉपिक ये आपने नानकड़ो ये आपने बात करिए कि कोष कंडीशन की उपयोगिता शू छे एमसीक्यूज माटे ये आपने याद राखवू छे के कोष कंडीशन की उपयोगिता संतुलन अचळांकनी गणतरी करी सकीए छे सेकंडली आपणे लखीए के एसिडिक द्रावणोनी पीएच अने पानी नो आयनिक गुणाकार केडब्ल्यू गणी सकाय छे अने थर्ड ये आपणे वात करीए के કેટલાક અનુમાપનો એટલે કે ટાઇટરેશન કરી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો એ આપણે વાત કરી છે એ પ્રમાણે કે કોષ કન્ડિશનની ઉપયોગિતાની અંદર ફર્સ્ટ કે સંતુલન અચાનકની ગણતરી કરી શકીએ છીએ સેકન્ડ કે દ્રાવણોની એસિડિક દ્રાવણની પીએચ અને પાણીનો આયનિક ગુણાકાર કેડબ્લ્યુ એ આપણે ગણી શકીએ છીએ અને કેટલાક અનુમાપનો એટલે કે ટાઇટરેશન એ આપણે કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો એ આપણે આજના લેક્ચરની અંદર એ આપણે સાંદ્રતા કોષ અને કોષ કન્ડિશનની ઉપયોગિતા વિશે એ આપણે સમજૂતી પ્રાપ્ત કરી છે થેન્ક યુ